જેતપુર વિશ્વ હિન્દુ સંગઠનો તેમજ શહેર ભાજપ દ્વારા શહેરના સરદાર ચોકથી લઈને મામલતદાર કચેરી તેમજ ડીવાયએસપી કચેરી ખાતે રેલી યોજી આવેદનપત્ર આપ્યું, જેમાં સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતા જાવેદ કુરોશી નામના મુસ્લિમ વ્યક્તિ દ્વારા ફોનમાં વાત કરી રહેલ હોય ત્યારે દેશના વડાપ્રધાન તેમજ હિન્દુઓ વિરુદ્ધ અને જયેશ રાદડિયાના અપશબ્દો બોલતા હોય અને હિન્દુઓની લાગણી દુભાઈ તેવા શબ્દોનો પ્રયોગ કરતા જેતપુર હિન્દુ સંગઠનો દ્વારા આ શખ્સ વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું છે, તેમજ જેતપુર શહેર પોલીસમાં આ શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે, જે ફરિયાદમાં રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા માંગ ઉઠી છે। આશિષ પાટડિયા, ZS TV, જેતપુર। આપણા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા તથા આપણા દેવી દેવતાઓ અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોને બેફામ ગાળો આપી અને એક પ્રકારનું એની જે કાંઈ માનસિકતા છે એ છતી થાય છે અને આ ટાઈપના જે કાંઈ ઇસમો છે એને આપણે આજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને દરેક એવું અમે કહેવા માગીએ છીએ કે આને કડકમાં કડક કાર્યવાહી કરી અને કડકમાં કડક સજા થાય, રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ થાય અને આવનારા દિવસોમાં આ ટાઈપના કોઈપણ વ્યક્તિ પગલાં ભરતા પહેલાં સાત વાર વિચારે કે આ ટાઈપના કાર્ય કરવાથી પાછળ શું પરિણામો ભોગવવા પડે છે। હવે આજે માનો કે જે કાંઈ ફરિયાદ થઈ છે અને હવે આવનારા દિવસોની અંદર આ ટાઈપની હજી આગળ ઉપર કાર્યક્રમો જો આની અંદર આ શખ્સ દ્વારા શખ્સ ઉપર કોઈપણ પ્રકારના કડક હાથે કાર્યવાહી નહીં થાય તો આ રીતના કાર્યક્રમો સતત ચાલુ રહેશે।